यस गुड मॉर्निंग, नमस्कार, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माताजी, जय बालाजी। आप लोगों सबनु स्वागत है मित्रों रामानीज कंसेप्ट टॉक ना डेली करंट अफेयर्स ना सेशन नी अंदर। अने जे सेशन नी अंदर आप सब जानो छो मित्रों, आपने चर्चा करिए जे देश अने दुनिया नी अंदर बनेली तमाम घटनाओं नी अने ए घटनाओं साथे जोड़ायेला कंसेप्ट नी के जेथी करीने आप लोगों ने तमाम स्पर्धात्मक परीक्षाओं माटे आ जे कंसेप्ट छे ने ए उपयोगी थवाना छे मित्रों। परीक्षा चाहे आप आजे आपवाना होय के त्रण વર્ષ પછી આપવાના હોય, પણ આ જે બેઝિક કન્સેપ્ટ છે ને મિત્રો, એ આપ લોકોને 100% ઉપયોગી સાબિત થવાના છે। તો આપણે ન માત્ર કરંટ અફેર્સ પણ કરંટ અફેર્સ ની સાથે જોડાયેલા કન્સેપ્ટ ની ચર્ચા કરવા દરરોજ ભેગા થઈએ છીએ। તો શરૂ કરીએ મિત્રો આજના 11મી જુલાઈ 2020 ના કરંટ અફેર્સ ના સેશન ની। પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ મિત્રો, ઘણા ખરા મુદ્દાઓ જે ડિસ્પ્યુટેડ મુદ્દાઓ છે એની પણ આજે આપણે થોડી ઘણી ચર્ચા કરવી છે। અને ભૂતકાળની પરીક્ષામાં મિત્રો યુપીએસસી જીપીએસસી બંને પરીક્ષાની મર્મફુલ છે। તો શરૂ કરીએ આજના મોટિવેશનલ કોટ છે મિત્રો, રખ હોસલા વો મંજર કી મંજર ભી આયેગા, રખ હોસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા, થક કર ના બેઠ એ મંઝિલ કે મુસાફિર, મંઝિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા। યસ મિત્રો, એક જ વસ્તુ આ સેન્ટેન્સ કહેવા માંગે છે કે તમે જે મહેનત કરો છો એનું ફળ ક્યારેક ને ક્યારેક મળશે જ, ક્યારેક મળશે, પણ એના માટે તમારી ધીરજ અગત્યની છે। યસ મિત્રો, ધીરજ ધરીને બેઠા રહો, પણ માત્ર બેઠા રહો એમ નહીં, માત્ર બેઠા રહેવાથી મંજિલ નહીં મળે। એ મંજિલ મેળવવા માટે તમારા 100% એફર્ટ આપતા રહ્યો, અને 100% એફર્ટ આપશો તો આપ લોકોને આપની મંજિલ મિત્રો મળવાની છે જ। તો આવી સરસ મજાની વાત સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સ ના સેશન ની। યસ મિત્રો, એક મુદ્દો તાજેતરની અંદર તમે લોકોએ જોયું હશે મિત્રો કે ન્યૂઝની અંદર ઘણી વખત આ શબ્દ તમને લોકોને જોવા મળ્યો કે સર કઈક ફોરેનમાંથી ડોનેશન આવેલું હતું, પછી ઘણી બધી વસ્તુઓ તો તમે લોકો એમ પણ જાણેલી હતી કે ચાઇના વાળાએ ભારતના અમુક ટ્રસ્ટને ડોનેશન આપ્યું, વિદેશ વાળા અમુક ટ્રસ્ટને આપણા ભારતના ટ્રસ્ટને ડોનેશન આપે છે, આ બધું શું છે સમજી તો ગયા છો મિત્રો। આ ટ્રસ્ટ છે ને મિત્રો, ત્રણ ટ્રસ્ટ લાઇમલાઇટમાં આવ્યા, લાઇમલાઇટમાં આવ્યા એટલું નહીં, પણ આ ત્રણેય ટ્રસ્ટ ઉપર એનું સર્ચ કરવા માટે ભારત સરકારે ઇન્ટર મિનિસ્ટરિયલ સમિતિ બનાવી દીધી છે મિત્રો। યસ મિત્રો, ઇન્ટર મિનિસ્ટરિયલ સમિતિની રચના કરી નાખી આ ત્રણ ટ્રસ્ટ ઉપર જાંચ કરવા માટે, એની તપાસ કરવા માટે। તો આ ત્રણ ટ્રસ્ટ છે ક્યાં અને સેના અનુસંધાને ચર્ચા કરવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, અને પ્રીવિયસ યરમાં નોટ ઓનલી યુપીએસસી મિત્રો, યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ, જીપીએસસી માટે ઉપયોગી છે, આ નેટ જીઆરએફ ની એક્ઝામિનેશન આપતા હોય તો નેટ માટે ઉપયોગી છે, આ સ્લેટ માટે ઉપયોગી છે, તમે ડિફેન્સની એક્ઝામ આપતા હોય તો એના માટે પણ ઉપયોગી છે ને, એના કરતા વધારે કહું તમે સીએ કરતા હોય ને મિત્રો તો સીએ ની અંદર પણ આ મુદ્દો ઉપયોગી છે। એવા સરસ મજાના ઓવરઓલ મુદ્દો એની ચર્ચા કરીએ આપણે, શું હતું તો સેના અંતર્ગત છે મિત્રો, તો કે આ આવ્યું ક્યાંથી, તો કે એફસીઆરએમ આવ્યું। શું છે એફસીઆરએ, ધીમે ધીમે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો। એફસીઆરએ પ્રશ્ન રહે છે, એફસીઆરએ 2010 ઈ પેલા તો છે શું મિત્રો, તો એફસીઆરએ છે મિત્રો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ છે। શું છે ફોરેન કન્ટ્રીબ્યુશન, ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010, ઈ શું કામ લાઇમલાઇટમાં આવ્યો? હા મિત્રો, લાઇમલાઇટમાં એટલા માટે આવ્યો, માત્ર આ લાઇમલાઇટમાં નથી, આની સાથે જોડાયેલા બે ત્રણ મુદ્દા બીજા પણ લાઇમલાઇટમાં છે, પણ આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવી છે મિત્રો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ શું કામ લાઇમલાઇટમાં આવ્યો એની પાછળનું કારણ છે મિત્રો, કે ભારતની અંદર આવેલા ત્રણ ટ્રસ્ટ નામ લખી આપણે, પેલું ટ્રસ્ટ છે મિત્રો રાજીવ ગાંધી ટ્રસ્ટ। હવે ખબર તો પડી જ જાય કે સાહેબ આ ટ્રસ્ટ હોય તો જ કે અત્યારની ગવર્મેન્ટ છે ચૂકા આપવાની છે, પણ આપણે પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી જોતા મિત્રો, આપણે આપણા એજ્યુકેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી શું અગત્યનું છે, એક તો રાજીવ ગાંધી ટ્રસ્ટ છે, બીજું મિત્રો રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ છે, આ બંને અલગ અલગ છે, યાદ રાખજો રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ
આ ચેરિટેબલ ટ્રસ્ટ છે મિત્રો, ચેરિટેબલ ટ્રસ્ટ થઈ ગયું. અને ત્રીજું ટ્રસ્ટ છે મિત્રો, એ ખાસ અગત્યનું છે, ઇન્દિરા મેમોરિયલ ટ્રસ્ટ. ત્રીજું છે મિત્રો ઇન્દિરા મેમોરિયલ ટ્રસ્ટ. હવે આ ત્રણે ત્રણ ટ્રસ્ટ છે ને મિત્રો, એની ઉપર અત્યારે ભારત સરકારે અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે છે, એ મિનિસ્ટ્રી ઓફ હોમ ત્રણે ત્રણ ટ્રસ્ટની જે કામગીરી છે, ત્રણે ત્રણ ટ્રસ્ટની જે કોઈ ફાઇનાન્શિયલ મેટર છે, એના ઉપર તપાસ કરવા માટેના આદેશ આપેલા છે. આના માટેના તપાસ કરવાના આદેશ આપી દીધા છે. અને આદેશ આપી દીધા એટલું જ નહીં, આ તપાસ કરવા માટે મિત્રો ઇન્ટર મિનિસ્ટરિયલ સમિતિ જે છે, આ પણ અગત્યનું છે મિત્રો, ઇન્ટર મિનિસ્ટરિયલ સમિતિ, ઇન્ટર મિનિસ્ટરિયલ સમિતિ જે છે એ સમિતિની રચના કરી નાખી છે. હવે વિચાર કરો કે છે બહુ શા માટે થયું, શા માટે આ ઇન્ટર મિનિસ્ટરિયલ સમિતિની રચના કરવામાં આવી. અને આપણે સમજવું છે કે સાહેબ તો આ છે શું, ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ શું છે? તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ શું કહે છે, શા માટે આની તપાસ કરવામાં આવેલી છે, એની આપણે વાત કરવી છે મિત્રો. સૌથી પહેલા ખેતી રાતે શરૂ કરીએ, પેલી ચોખવટ કરી દો કે આના ઉપર તપાસ એટલા માટે કરવાની કીધી મિત્રો કે ખાસ કરીને જે પેલી બે સંસ્થાઓ છે, રાજીવ ગાંધી ટ્રસ્ટ અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, આ બે સંસ્થાઓ છે મિત્રો, એ બંને સંસ્થાઓ જે છે એ રજીસ્ટર્ડ થયેલી છે. સેના અંતર્ગત મિત્રો? તો આ બે સંસ્થાઓ જે છે એ એફસીઆરએ અંતર્ગત રજીસ્ટર્ડ છે. દેટ મીન્સ કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે છે એની જોગવાઈ મુજબ આ બે સંસ્થાઓ રજીસ્ટર્ડ છે. પણ આ જે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ છે મિત્રો, આ રજીસ્ટર્ડ નથી. પ્રશ્ન અહીંયાથી ઉભા થાય કે સાહેબ તો આ રજીસ્ટર્ડ ને રજીસ્ટર્ડ નથી એ છે શું? સાવ સિમ્પલ ભાષામાં કહું તમને મિત્રો, કે જ્યારે કોઈ પણ ટ્રસ્ટ હોય, એ કોઈ પણ ટ્રસ્ટે જ્યારે વિદેશી ગ્રાન્ટ મેળવી હોય, વિદેશમાંથી કોઈ ડોનેશન મેળવવું હોય ને, કોઈ પણ ટ્રસ્ટે વિદેશમાંથી ડોનેશન મેળવવું હોય, તો એના માટે મિત્રો એફસીઆરએ નું રજીસ્ટ્રેશન ફરજિયાત છે. કોઈ પણ ટ્રસ્ટ હોય, એ કોઈ પણ ટ્રસ્ટે મિત્રો વિદેશી ડોનેશન મેળવવા માટે, વિદેશી ડોનેશન મેળવવું હોય તો એના માટે એફસીઆરએ નું રજીસ્ટ્રેશન ફરજિયાત છે મિત્રો. એફસીઆરએ માં રજીસ્ટર્ડ ન હોય તો વિદેશી ડોનેશન મેળવી શકાતું નથી. આ સર્વ સામાન્ય વસ્તુ છે. હવે પ્રશ્ન થયો, વિદેશમાંથી ડોનેશન તો મિત્રો ઘણું બધું આવતું હતું, અને આ ઘણું બધું ડોનેશન આવતું હતું એની અંદર પ્રોબ્લેમ થતા હતા, એટલા માટે ભારત સરકારે 2010 ની અંદર આ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લેવા. પણ એની પહેલા ત્રણ વસ્તુ આને આપણે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. એ વસ્તુ કઈ? અહીં સાઈડમાં નોંધ કરું છું. પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આજે ત્રણે ત્રણ ટ્રસ્ટ ઉપર જે જોગવાઈ કરવામાં આવી છે તપાસ, એ કોના દ્વારા, કોના ક્રાઇટેરિયામાં થશે? તો એક તો થશે મિત્રો ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ. સેના દ્વારા થશે? ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એની જોગવાઈઓ ધ્યાનમાં રાખવામાં આવશે. ત્યાર પછી અહીંયા બીજી વસ્તુ છે મિત્રો પીએમએલએ. શું છે આ પીએમએલએ? આપ બધા જાણતા હશો પીએમએલએ 2002 છે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જે છે એ પણ અગત્યનો છે મિત્રો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002. અને ત્રીજી વસ્તુ છે મિત્રો એફસીઆરએ 2010. આ ત્રણ વસ્તુ અંતર્ગત તપાસ કરવાના ઓર્ડર આપેલા છે. હવે મેઇન વસ્તુ એ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા જ્યારે ફોરેન માંથી કોઈ ડોનેશન મેળવે, એના માટેની આ બધી માથાકૂટ છે. શું કરવાનું રહે? ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ પહેલા તો છે શું કે કોઈ વિદેશી ડોનેશન મળે, એના માટે આ કરવાની વસ્તુ છે. અને આ જે વસ્તુ છે એની જોગવાઈ શું છે? શું જોગવાઈ છે? તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એમ કહે છે, શું કહે છે, કે જો તમારે પેલા તો રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન તમને ક્યારે મળી શકે એની પેલી ખાસિયત છે મિત્રો. આપણે પેલો મુદ્દો લેવો છે કે રજીસ્ટ્રેશન ના ક્રાઇટેરિયા કેવા છે, રજીસ્ટ્રેશન જે છે એના ક્રાઇટેરિયા કેવા છે, કોને આની અંદર એફસીઆરએ નું રજીસ્ટ્રેશન મળી શકે. તમારે ફોરેન માંથી ડોનેશન મેળવવું છે તો ફરજિયાત આનું રજીસ્ટ્રેશન લેવું પડશે. કોને મળે? પેલી જોગવાઈ છે મિત્રો કે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ, સોસાયટી રેગ્યુલેશન એક્ટ 1860. અને યાદ રાખજો મિત્રો, ક્યાંક કામ લાગશે.
सोसाइटी रेगुलेशन एक्ट, सोसाइटी रेगुलेशन एक्ट 1860 मुजब तमारी संस्था जे छे ए मित्रों रजिस्टर्ड होवी जोइए, अथवा जो आनो होई तो इंडियन ट्रस्ट एक्ट, आनो होई तो कोना द्वारा मित्रों, तो के इंडियन ट्रस्ट एक्ट। અને ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ છે એ 1882 છે મિત્રો, ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 મુજબ રજિસ્ટર હોવી જોઈએ, અથવા અથવા છે મિત્રો, અથવા ઇન્ડિયન કંપનીઝ એક્ટ, ભારતનો કંપની ધારો 2013 આપ બધા જાણો છો, અને એની સેક્શન 8 મુજબ તમારી સંસ્થા રજિસ્ટર્ડ હોવી જોઈએ। જો આ ત્રણ માંથી તમે ક્યાંય હોય તો તમારી સંસ્થાને એફસીઆરએ નું રજિસ્ટ્રેશન મળે છે। આ પહેલી શરત છે મિત્રો, આ પહેલી શરત। બીજી શરત કે આ રજિસ્ટ્રેશન મેળવવા માટેનો બીજો ક્રાઇટેરિયા શું છે, તો કે તમારી સંસ્થા છે ને એ 3 વર્ષથી, ઓછામાં ઓછી 3 વર્ષથી કાર્યરત હોવી જોઈએ। કેટલા વર્ષથી મિત્રો, 3 વર્ષથી તમારી સંસ્થા કાર્યરત હોવી જોઈએ, આ બીજી શરત છે। ત્રીજી શરત કે તમારી સંસ્થાએ છેલ્લા 3 વર્ષ દરમિયાન કોઈ સામાજિક પ્રવૃત્તિઓ કરેલી હોવી જોઈએ, સામાજિક પ્રવૃત્તિઓ કરેલી હોવી જોઈએ, કે જે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ જે છે એ તમે લોકોએ કરેલી હોવી જોઈએ। એ પછી શૈક્ષણિક હોય તો પણ ભલે, કોઈ ધાર્મિક પ્રવૃત્તિ હોય તો પણ ભલે મિત્રો, કોઈ ચેરિટેબલ પ્રવૃત્તિ હોય તો પણ ભલે, પણ તમારી સંસ્થાએ છેલ્લા 3 વર્ષથી આવી પ્રવૃત્તિ કરેલી હોવી જોઈએ। અને સૌથી વધુ અગત્યની વસ્તુ છે મિત્રો, કે જે તે સંસ્થા છે ને એ સંસ્થાએ છેલ્લા 3 વર્ષમાં, છેલ્લા 3 વર્ષમાં 10 લાખ રૂપિયાનો ખર્ચ કરેલો હોવો જોઈએ। સેના માટે? સોશિયલ એક્ટિવિટી માટે। સમજો મિત્રો, તમારી સંસ્થા ખાલી 3 વર્ષ જૂની હોય તો નહીં ચાલે, તમે એક્ટિવિટી કરેલી હોવી જોઈએ, અને એ એક્ટિવિટી જે છે એમાં કેટલા રૂપિયા વાપરેલા હોવા જોઈએ, 10 લાખ રૂપિયા વાપરેલા હોય તો તમારું રજિસ્ટ્રેશન આ લોકો સ્વીકારશે। સેની અંદર? એફસીઆરએ ની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। આ વસ્તુ છે, પહેલી શરત આ છે કે આ ક્રાઇટેરિયા ની અંદર આવો તો તમે લોકો એફસીઆરએ માં રજિસ્ટ્રેશન કરાવી શકો। ઓકે, આ પહેલી વસ્તુ થઈ। બીજો મુદ્દો આપણે લઈએ કે ભાઈ આ તો વાત થઈ સાહેબ રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન થઈ ગયા પછી એને કઈ કઈ જોગવાઈનું પાલન કરવું પડે? યસ મિત્રો, કઈ શરતોનું પાલન કરવું પડે? તો આ કઈ શરતો, આ પણ અગત્યનું છે મિત્રો, પાલન કરવું પડશે, કઈ શરતોનું પાલન કરવું પડે? આ મિત્રો વળી પાછા જોજો, આ આ મુદ્દો છે ને આપણે મુખ્ય મુદ્દાની ચર્ચા કરીએ છીએ। આ ત્રણેય ટ્રસ્ટ ઉપર જે આ તલવાર ટપકી પડી છે આફત તપાસ માટેની, એ સેના માટે છે, સા કારણથી છે એને સમજવા માટે આ સમજવું પડશે। એટલે બહુ પેશન રાખજો, ચિંતા ના કરતા, આખા એક્ટની સંપૂર્ણ માહિતી આપ લોકોને આપી દેશું કે એને કઈ શરતોનું પાલન કરવું પડે। પહેલી શરત છે મિત્રો, એફસીઆરએ ની પહેલી શરત છે કે દરેક 5 વર્ષે, શું છે તો કે દરેક 5 વર્ષ બાદ, 5 વર્ષે એને રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું પડે। શું કરાવવું પડશે મિત્રો? રજિસ્ટ્રેશન ને રિન્યુ કરાવવું પડે। એટલે કે તમે 2010 ની અંદર આ એક્ટ આવ્યો, 2010 માં રજિસ્ટર થયા તો 15 માં વળી પાછું કરાવવાનું, 15 માં કરાવ્યું તો 20 માં વળી પાછું કરાવવાનું, તમે 2003 માં રજિસ્ટ્રેશન કરાવ્યું તો 3 વત્તા 5 8 માં કરાવો, 8 વત્તા 5 13 માં કરાવો, પણ દર 5 વર્ષે રજિસ્ટ્રેશન કરાવવું અહીંયા ફરજિયાત છે મિત્રો, આ એની શરતો છે। જો તમારે વિદેશી ડોનેશન મેળવવું હોય તો આ બધી જોગવાઈનું પાલન કરવું પડશે, કે દર 3 વર્ષે, દર 5 વર્ષે રજિસ્ટ્રેશન કરાવવું પડે। બીજી વસ્તુ કે તમારા જે આવક જાવકના આંકડા છે, આ અગત્યની વસ્તુ છે મિત્રો, કે તમારા ટ્રસ્ટ દ્વારા જે આવક જાવકના આંકડા છે, એ આવક જાવકના આંકડા ત્રિમાસિક ધોરણે, કયા ધોરણે મિત્રો? ત્રિમાસિક ધોરણે તમારે તમારી વેબસાઇટ ઉપર રાખવા પડશે। ક્યાં મૂકવા પડશે? વેબસાઇટ ઉપર મૂકવા પડે। દર 3 મહિનાના આંકડા તમારે ક્યાં રાખવાના? વેબસાઇટ ઉપર અપલોડ કરવા પડશે કે અમે છેલ્લા 3 મહિના દરમિયાન અમારી આવક આટલી છે અને અમારા ખર્ચા આટલા છે।
આવક જાવક ના આંકડા વેબસાઇટ ઉપર ઓપનલી ડિસ્ક્લોઝ કરવા પડે. આ વસ્તુ અગત્યની છે મિત્રો. અને સૌથી વધુ અગત્યની વસ્તુ જે કે એના જે વાર્ષિક હિસાબો જે છે, વાર્ષિક હિસાબો અને એન્યુઅલ રિટર્ન, વાર્ષિક હિસાબો અને એન્યુઅલ રિટર્ન જે છે એ એન્યુઅલ રિટર્ન એને ફિઝિકલ કોપી તો રાખવાની જ છે, હાર્ડ કોપી ની સાથે સાથે જે એન્યુઅલ રિટર્ન છે ને મિત્રો એની કોપી પણ તમારે વેબસાઇટ ઉપર રાખવી પડશે. એન્યુઅલ રિટર્ન ની કોપી પણ વેબસાઇટ ઉપર રાખવી પડે. એટલે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ તમારી વેબસાઇટ ઉપર જઈને જોઈ શકે કે તમારું ટ્રસ્ટ શું કામ કરે છે, એને કેટલા રૂપિયાની આવક થઈ, કેટલા રૂપિયાના ખર્ચા કરેલા છે, ક્યાંથી આવક થઈ, સમજો મિત્રો ટ્રસ્ટ ને કઈ જગ્યાએથી આવક થઈ, આ બધું બતાવવું પડે છે અને ઓનલાઈન મૂકવું પડે. ડખા અહીંથી ચાલુ થયા છે કે આ ટ્રસ્ટ ની અંદર પરિસ્થિતિ એવી છે અત્યારે લાઇમલાઇટમાં, એટલે આવ્યું કે આ ત્રણેય ટ્રસ્ટ ની અંદર, અમુક ટ્રસ્ટ ની અંદર જે ડોનેશન આવ્યું ને એ ડોનેશન સમજી શકે છે મિત્રો, કે ઇટલી થી આવે તો બરોબર છે, પણ આ ત્રણેય ટ્રસ્ટ ની અંદર ડોનેશન જે એ ચાઇના થી આવેલો છે. હવે પ્રશ્ન ઉભો થયો, એક તો આપણે ચાઇના હારે રોજ ઉઠીને માથાકુ ડાલે છે અને એ લોકો ભારતના કોઈ ટ્રસ્ટ ને ડોનેશન આપી દઈએ, તો તપાસ તો બનતી હે યાર કે ચાઇના વાળાને એવું શું પેટમાં દુખે છે કે ભારતના કોઈ ટ્રસ્ટ ને એ લોકો ડોનેશન આપે વળી, શું છે? એટલે આ તપાસ છે મિત્રો. આ બધું ખબર ક્યાં પડે? ઓનલાઈન મૂકવું જ પડશે, ફરજિયાત છે મિત્રો, ઓનલાઈન મૂકવું પડે. એટલા માટે અગત્યની વસ્તુ છે. તો આ બે વસ્તુ છે. કઈ બે વસ્તુ અગત્યની? એક તો FCRA ની અંદર રજીસ્ટ્રેશન ક્રાઇટેરિયા કયા છે, રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે કઈ શરતોનું પાલન કરવું પડશે, એ વસ્તુ અગત્યની છે. ઠીક છે મિત્રો, તો આ વસ્તુ અગત્યની છે. હવે બીજો પ્રશ્ન થયો, આનો હું જરાક રિમૂવ કરું છું, આખો મુદ્દો એક સાથે લખાઈ જાય એટલા માટે. ઓકે, વસ્તુ એ છે કે હવે આ ડોનેશન મેળવવા માટે વિદેશી ડોનેશન મેળવી કોણ શકે? એ તો આપણે કીધું કે કોઈ પણ સંસ્થા છે જે સામાજિક આર્થિક કોઈ પ્રવૃત્તિ કરતી હોય. હા, એક વસ્તુ છે આના માટેની જે શરતોની અંદર જ હું લઈ નાખું કે કોઈ પણ પ્રકારનું ડોનેશન આવે, કોઈ પણ પ્રકારનું ડોનેશન આવે ત્યારે આ ડોનેશન સ્વીકારતા પહેલા, આ પણ અગત્યનું છે મિત્રો, ડોનેશન આવે ત્યારે ડોનેશન સ્વીકારતા પહેલા તમારે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે. કોની મિત્રો? કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે. જો કેન્દ્ર સરકાર પરમિશન ન આપે ત્યાં સુધી તમે લોકો ડોનેશન સ્વીકારી નહીં શકો. પ્રોબ્લેમ અહીંયા પણ ઊભો થયો છે કે તાજેતરમાં જે લાઇમલાઇટમાં છે મિત્રો, કેન્દ્ર સરકારની પરમિશન વગર અમુક ટ્રસ્ટોએ એ પોતાના રૂપિયા ફોરેન ડોનેશન સ્વીકારેલું છે, એટલે તો આ પ્રોબ્લેમ ખબર પડી. તો આ વસ્તુ છે. હવે આગળ વધીએ મિત્રો, આગળ કે આ વિદેશી ડોનેશન મેળવી શકે સામાજિક સંસ્થા, બધી ક્રાઇટેરિયા હતા, એ કોને ન મળી શકે, આ યાદ રાખવાનો મુદ્દો છે મિત્રો. ત્રીજો અગત્યનો મુદ્દો છે કે કોણ ડોનેશન ન મેળવી શકે, કોણ ડોનેશન ન મેળવી શકે. હવે કોણ મેળવી ન શકે? હવે આ ક્રાઇટેરિયા મુજબ આવતા હોવા છતાંય કોણ ન મેળવી શકે? સૌથી પહેલી વસ્તુ જે અગત્યની યાદ રાખજો, અહીંયા પહેલી વસ્તુ છે કે કોઈ પણ ઇલેક્શન કેન્ડિડેટ હોય, કોઈ પણ ઇલેક્શન નો કોઈ કેન્ડિડેટ છે, એ કેન્ડિડેટ આ મળી શકતો નથી. આ યાદ રાખજો મિત્રો. કોઈ પણ ચૂંટણીનો પ્રતિનિધિ હોય, એ પછી કોર્પોરેટર હોય તો ભલે, એ કોઈ પણ વ્યક્તિ હોય, ચૂંટણીનો કોઈ પણ કેન્ડિડેટ જે છે, ચૂંટણીમાં ઊભો રહેનાર કોઈ કેન્ડિડેટ, એ પછી હારેલો હોય તો ભલે અને જીતેલા હોય તો ભલે, ઉભા રહ્યા ત્યારે તો ફિક્સ જ નથી કે હારશે કે જીતશે, પણ ઊભો રહેનાર કેન્ડિડેટ એ કોઈ દિવસ FCRA અંતર્ગત નિયમ FCRA નો કહે છે, ફોરેન માંથી કોઈ પણ ગ્રાન્ટ મેળવી શકશે નહીં, કોઈ ડોનેશન મેળવી શકશે નહીં, કોઈ ગિફ્ટ મેળવી નહીં શકે. યાદ રાખજો મિત્રો, વિદેશમાંથી આવતી ગિફ્ટ પણ આ લોકો મેળવી શકતા નથી. ઘણી વખત થાય, માની લ્યો કે આવો પ્રશ્ન થાય, ફોરેન માંથી ગિફ્ટ આવતી હોય પણ નહીં મેળવી શકે. તમે અને હું ફોરેન માંથી આવતી ગિફ્ટ મેળવી શકીએ? માની લ્યો કે આપણા વિદ્યાર્થી પ્રકાશ સેલજ સાહેબ છે, અત્યારે મેક્સિકો છે, પેલું પોસ્ટિંગ નું આર્જેન્ટિના હતું IFS ઓફિસર તરીકે. હવે એને ઈચ્છા થાય કે પેલું પોસ્ટિંગ મારું આર્જેન્ટિના થયું, રિટર્ન ઇન્ડિયા આવું છું અને રામાણી સાહેબ માટે ગિફ્ટ લઈ જવી છે.
હવે માની લ્યો કે પ્રકાશ સેલત સાહેબ છે એ આર્જેન્ટિના થી આવ્યા અને મારા માટે એક સરસ મજાનું ટેબ્લેટ ગિફ્ટ માં લઈ આવ્યા, તો હું સ્વીકારી શકું? હું એ ફોરેન ડેલિગેટ્સ ની ગિફ્ટ સ્વીકારી શકીશ મિત્રો? એ પણ જે કોઈ કેન્ડિડેટ હું જો માની લ્યો કે એકાદ વખત કઈ ચૂંટણીમાં જમ્પ લેવો હોય, કોર્પોરેટ ની ચૂંટણીમાં ઉભા હોય, એ કેન્ડિડેટ સી બોલ નહીં, તો હું એ વિદ્યાર્થી નહીં શકું મિત્રો. યાદ રાખજો, આ તમામ વસ્તુ આની અંદર આવી જશે. એટલે માત્ર અને માત્ર ગ્રાન્ટ ડોનેશન નહીં, એ વિદ્યાર્થી મને એમ કહે કે સાહેબ અત્યારે મેક્સિકો છું, આવો મજા આવશે, હું તમને ટિકિટ આપું, એના તરફથી મને મેક્સિકોની એર ટિકિટ ગિફ્ટ આપવામાં આવે, તોય હું સ્વીકારી ન શકું. ક્યારે? હું ઇલેક્શનમાં ક્યાં કેન્ડિડેટશિપ નોંધાવી દીધેલી હોય તો. નહીં તો નહીં. અત્યારે મિત્રો આપણે આવું કાંઈ કરેલું નથી, એટલે ટેન્શન ન લેતા આવી તમામ પ્રકારની ગિફ્ટ હું સ્વીકારી શકું છું. એટલે આપી નથી પણ સ્વીકારી શકું છું. બીજો મુદ્દો, બીજો કોણ સ્વીકારી ન શકે? બીજી વસ્તુ છે મિત્રો, કોઈ પણ એમપી કે એમએલએ. યસ મિત્રો, આ સૌથી વધુ અગત્યનો મુદ્દો છે. ભારત દેશનો કોઈ પણ સંસદ સભ્ય કે કોઈ પણ ધારાસભ્ય છે એ આવી કોઈ પણ પ્રકારનું વિદેશી ડોનેશન મેળવી શકે નહીં, વિદેશી ગિફ્ટ મેળવી શકે નહીં, વિદેશ પ્રવાસના ગિફ્ટ વાઉચર મેળવી શકે નહીં, ન મેળવી શકે. મિત્રો વિદેશમાંથી કોઈ વ્યક્તિ એને કોઈ હોસ્પિટલની મદદ કરી શકે નહીં, આવી મદદ પણ નહીં મેળવી શકે મિત્રો. ઇલેક્શન કેન્ડિડેટ ન મેળવી શકે, બીજું એમપી અને એમએલએ હોય તો એ પણ ન મેળવી શકે, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો અધિકારી જે છે, આ પણ યાદ રાખજો મિત્રો, કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો કોઈ અધિકારી જે છે એ પણ આવી કોઈ પણ ગ્રાન્ટ ડોનેશન વિદેશમાંથી મેળવી શકશે ને, આ હું નથી કહેતો, આ કોણ કહે છે? એફસીઆરએ કહે છે. એટલા માટે ચોથી વસ્તુ કે કોઈ પણ રજિસ્ટર્ડ ન્યૂઝ પેપર છે, આ અગત્યનું છે મિત્રો. કોઈ પણ રજિસ્ટર્ડ ન્યૂઝ પેપર હોય, હવે રજિસ્ટર્ડ ન્યૂઝ પેપર એની અંદર ધ હિન્દુ પણ આવી જાય, એની અંદર ઇન્ડિયન એક્સપ્રેસ પણ આવી જાય, અને આપણા ગુજરાતના લોકલ આમાં ગુજરાત સમાચાર આવે, સંદેશ આવે, દિવ્ય ભાસ્કર આવે, ફૂલછાપ આવે, જનસત્તા આજકાલ, આ બધા લોકો આવી જાય, અને સવારે ચા ને સાંજે અકીલા આવી જાય. તમામ પ્રકારના ન્યૂઝ પેપર જે છે એ ન્યૂઝ પેપરના માલિકો ક્યારેય આવું ડોનેશન મેળવી નહીં શકે મિત્રો, યાદ રાખી લેજો. શું કામ? કારણ કે જો ન્યૂઝ પેપર ના માલિકો આવું ડોનેશન મેળવી શકતા હોત ને, તો ક્યાંક ને ક્યાંક માની લ્યો કે એને ચાઇના તરફથી ડોનેશન મળતું હોય તો એ ચાઇનાની સાથે લખવાના છે, એની અગેન્સ્ટમાં નહીં લખે. અને એટલું નહીં, આ ન્યૂઝ પેપર ના માલિકો તો ન મેળવી શકે, એની અંદર લખનાર જે રાઇટર છે એ પણ વિદેશી ડોનેશન ન મેળવી શકે. લખનાર કોલમિસ્ટ હોય અને એના કરતા વધારે કોઈ એડિટર હોય, માલિક એડિટર તો ઠીક છે, આની અંદર કોઈ કાર્ટુનિસ્ટ હોય, તમે જોતા હશો ઘણી વખત શું હોય, એટલે ન્યૂઝ પેપરમાં કાર્ટૂન દ્વારા આપણે જોક્સ કે કટાક્ષ કરેલો હોય એવા કાર્ટુનિસ્ટ હોય ને ન્યૂઝ પેપરના, રજિસ્ટર્ડ ન્યૂઝ પેપરના, એ પણ ડોનેશન મેળવી શકતા નથી. એટલે આ યાદ રાખજો, આવા લોકો ડોનેશન નહીં મેળવી શકે ન્યૂઝ પેપર વાળા. ત્યાર પછી કોઈ પણ પ્રકારની કોઈ મીડિયા ચેનલ હોય, ન્યૂઝ મીડિયા જે છે એ ન્યૂઝ મીડિયા વાળા લોકો પણ આ ગ્રાન્ટ મેળવી શકશે નહીં. હવે માની લ્યો કે જે આજ તક ચેનલ છે, આજ તક હોય, અબ તક હોય, એનડીટીવી છે, આ પછી ગુજરાતી ચેનલ જે તમે વાત કરો, એબીપી અસ્મિતાની વાત કરો, કોઈ પણ રજિસ્ટર્ડ ન્યૂઝ ચેનલ જે છે, જે ન્યૂઝ ટેલિકાસ્ટ કરે છે, એ ન્યૂઝ ચેનલ વાળા લોકો પણ ફોરેન કન્ટ્રી પાસેથી ડોનેશન ન લઈ શકે. શું કામ? માની લ્યો કે કોઈ ન્યૂઝ ચેનલ વાળાએ વિદેશમાંથી ડોનેશન આવે તો એ ચાઇનાના જ વખાણ કરવાનું છે, એ પાકિસ્તાનના જ વખાણ કરશે, એ વિદેશના જ વખાણ કરશે. શું કામ? એ લોકો એને ડોનેશન આપે છે મિત્રો. એટલે એટલા માટે આ પણ બેન છે કે કોઈ પણ ન્યૂઝ પેપર એજન્સી કે કોઈ પણ મીડિયા જે છે, મીડિયાના કર્મચારી, મીડિયાના માલિક, કોઈ પણ વ્યક્તિ વિદેશી ગ્રાન્ટ મેળવી શકતા નથી, કોઈ ડોનેશન એ લોકો મેળવી શકે નહીં. ત્યાર પછી જે મિત્રો, કોઈ પણ જજ, કોઈ પણ ભારતની કોઈ પણ કોર્ટના કોઈ જજ હોય અથવા તો ભારતના કોઈ પણ સરકારી અધિકારી હોય,
સમજો મિત્રો, કોઈ પણ સરકારી અધિકારી, હવે સરકારી અધિકારી હોય ધેટ મીન્સ કે તમે ક્લાસ 1 2 ઓફિસર હો, તો તમે પણ મિત્રો આની અંદર આવી જાશો. તમે પણ વિદેશી ગ્રાન્ટ કે વિદેશી ડોનેશન, વિદેશમાંથી કોઈ તમને લોકોને એક સ્પેશિયલ ટુરિસ્ટ પેકેજ આપે, આ ટૂર પેકેજ કે કાંઈ તમે લઈ શકતા નથી. આ ન લઈ શકાય, સાથે સાથે પીએસયુ પણ આવી જાય, કારણ કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે, બધું આની અંદર આવી જશે. આ વસ્તુ અગત્ય જેના ઉપર પ્રતિબંધ લગાવેલા હોય એવા પર્ટિક્યુલર વ્યક્તિ પણ આવું ડોનેશન મેળવી શકતા નથી. મિત્રો યાદ રાખી લેજો, એટલા માટે પ્રશ્ન છે. હવે સીધો જ પ્રશ્ન થાય કે સાહેબ આટલી બધી જોગવાયો છે, ક્યાંક ને ક્યાંક મિત્રો તાજેતરમાં તો ન્યૂઝમાં માત્ર એટલું જ છે કે આ ત્રણ સંસ્થાઓ જે છે, રાજીવ ગાંધી ટ્રસ્ટ, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા મેમોરિયલ ટ્રસ્ટ ઉપર તપાસ કરવા માટે એફસીઆરએ અંતર્ગત કમિટીની રચના થઈ. હવે આપણે એફસીઆરએ અંતર્ગત કમિટીની રચના થઈ તો મિત્રો વિચારી લેજો, પરીક્ષામાં કોઈ દિવસ તમને ટ્રસ્ટના નામ નહીં પૂછે કે કયા ટ્રસ્ટ માટે આવી કમિટી રચાણી હતી. તમને પ્રશ્ન પૂછશે, શેનો પૂછશે, એ તો મિત્રો સમજી શકો છો, એફસીઆરએ નો જ પ્રશ્ન પડે. એફસીઆરએ શું છે એની ડિટેલ વસ્તુ તમને લોકોને મિત્રો ખબર હોવી જોઈએ. તો આ વસ્તુ છે, ઠીક છે મિત્રો. આગળ વધીએ છીએ આની અંદર. હા, એક બે વસ્તુ આની અંદર એ પણ છે કે આ સંસ્થાઓ જે છે એ સંસ્થાઓએ સાર્વજનિક હિત માટે કોઈ કામ કરેલું હોવું જોઈએ. હવે સાર્વજનિક હિત એટલે આપણે બધાને ખબર છે, પબ્લિક વેલફેર માટે કોઈ કામ કરેલું હોવું જોઈએ, તો એ પણ આની અંદર અગત્યની વસ્તુ છે. ઠીક છે મિત્રો. ઓકે, આ વાતને આગળ વધારે. હવે નેક્સ્ટ ન્યૂઝ ઉપર આપણે જઈએ મિત્રો. જે નેક્સ્ટ ન્યૂઝ છે ને એ પણ અગત્યનો છે, અને એ ન્યૂઝ શું છે મિત્રો, ખૂબ જ અગત્યનો ન્યૂઝ છે. વર્તમાનમાં, વર્તમાનમાં મિનિસ્ટર જે કેબિનેટ પણ મંત્રીમંડળ મળેલું હતું, એ મંત્રીમંડળની મીટિંગ જે હતી એની અંદર ભારત દેશની જે કોઈ સાર્વજનિક વીમા કંપનીઓ જે છે, આ અગત્યનો છે મિત્રો, ભારતની સાર્વજનિક વીમા કંપનીઓ એટલે સરકાર હસ્તગતની વાત કરું છું, આ પ્રાઇવેટની ને, ભારતની જે સાર્વજનિક વીમા કંપનીઓ છે એને ભારત સરકારે અત્યારે 12,450 કરોડ રૂપિયાની સહાય, સહાય એટલે મદદ કરી છે, ડોનેશન નથી આપ્યું, અત્યારે પૈસા વાપરવા આપ્યા છે, પછી કમાઈ જાઓ પછી પાછા લઈ લેશે, એટલે બહુ ચિંતા ના કરતા. ઓકે, 12,450 કરોડ રૂપિયાની સહાય આપેલી છે. કોને સહાય આપેલી છે? તો કે ભારતની વીમા કંપનીઓને. અને એ વીમા કંપનીઓમાં કોને કોને, અગત્યનો મુદ્દો છે મિત્રો. પરીક્ષામાં હમણાં થોડા દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી હતી આ સાર્વજનિક વીમા કંપનીઓની, થોડીક વાત આજે પણ વધારે કરીએ. શું વાત છે મિત્રો? તો આ સાર્વજનિક વીમા કંપનીઓની અંદર કોણ આવે? પહેલી આવે છે મિત્રો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. કઈ આવે છે મિત્રો? ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, જેને આપણે ઓઆઈસીએલ કહીએ. શું કહીએ છીએ? ઓઆઈસીએલ, ઓરિએન્ટેડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. ત્યાર પછી બીજી આવે છે મિત્રો એનઆઈસીએલ. બીજી કઈ આવે છે મિત્રો? NICL, જેને આપણે કહીએ છીએ શું, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. આપણ મગજમાં હશે, પહેલી કઈ છે ઓરિએન્ટેડ, બીજી છે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ત્રીજી છે મિત્રો UIICL. આપણ અગત્યની છે, હમણાં લાઇમલાઇટ માંથી સુકાવી વાત કરું, UIICL, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ. શું છે? યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. આ ત્રણ કંપનીઓ છે, સમજો મિત્રો, આ ત્રણ ભારત દેશની જે કંપની જે છે એ સાર્વજનિક વીમા કંપની છે. અને આમ તો એક વસ્તુ એ પણ કરી દો મિત્રો કે એક સાથે અગત્યની ચોથી કંપની છે જે તમને ખબર હોવી જોઈએ, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની છે. આને પણ સાથે લખું છું, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની NIA છે, જેને શું કહે છે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની. અને આ ચારે ચાર કંપની છે મિત્રો, એ પણ તમને ખબર હોવી જોઈએ, આ ચારે ચાર કંપની જે છે એ કોની સબસિડરી છે? તો કે GIC ની.
કોની સબસિડરી છે? જીઆઈસી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ જે છે, અને એ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપના ક્યારે? 1972 માં રાષ્ટ્રીયકરણ કર્યું હતું, એની ચર્ચા કરશું સમય મળે તો આજે આપણે. પણ એ બધી કોની છે? જીઆઈસી ની સબસિડરી છે. યાદ રાખજો મિત્રો, આ ચારે ચાર જીઆઈસી ની સબસિડરી છે. અત્યારે જે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી છે એમાં આ નથી, યાદ રાખી લેજો. એનઆઈએ જે છે, નેશનલ એસ્યુરન્સ, નેશનલ ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા એસ્યુરન્સ જે છે, એ ન્યુ ઇન્ડિયા એસ્યુરન્સ એને કઈ આપ્યું નથી. અત્યારે જે રામાયણ છે, 12,450 કરોડ, એ કોને આપેલા છે? તો આ ત્રણ કંપનીઓ માટે આપેલા છે. હવે પ્રશ્ન રહે કે સે વીમા કંપનીને પૈસાની ક્યાં જરૂર પડે? બટ ઓબ્વિયસ છે મિત્રો, વીમા કંપનીને પૈસાની જરૂર એટલા માટે પડી કે આ કોવિડની મહામારીને પરિણામે લોકોના હોસ્પિટલના ખર્ચા વધી ગયા. હોસ્પિટલના ખર્ચા વધી ગયા, બીજું લોકોના ધંધા રોજગાર બંધ હતા. હવે બંધ હતા તમે સમજી શકો મિત્રો, આ કંપનીઓ છે કે આ કંપનીઓ બધી શેનો વીમો ઉતરાવે? તો કે ખાસ કરીને આ બધી કંપની છે એ તમારી ગાડીનો વીમો ઉતરાવે, કે તમારી મોટર છે, તમારું બાઇક છે, એનો વીમો ઉતરાવે. માની લ્યો આ કંપનીઓ છે એ તમારા મકાનનો વીમો ઉતરાવે, મકાનની અંદર તો કે ફાયરનો વીમો ઉતરાવે. આ લોકો છે એ તમારો હેલ્થનો વીમો ઉતરાવે. હવે આ બધા જ વીમા હતા ને મિત્રો, મરીનના વીમા પણ ઉતરાવે છે, કોઈ રૂરલ ડિપાર્ટમેન્ટ છે, રૂરલ એરિયા એનો વીમો ઉતરાવે છે. આ બધા વીમા અત્યારે ઠપ હતા. હવે સાહેબ કે કારખાનું જ ચાલુ નથી તો વીમો ક્યાંથી ઉતરાવો? એટલે આ બધી કંપનીઓને મિત્રો સૌથી મોટો ફટકો પડ્યો, એની પ્રીમિયમની આવક બંધ થઈ ગઈ. આ કંપનીઓની પ્રીમિયમની આવક બંધ થઈ ગઈ. અને સર્વાઈવલ માટે મિત્રો આવક તો જોશે ને, આ કે કર્મચારીને કઈ છૂટા તો કરાતા નથી. કર્મચારીને છૂટા ના કરાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કઈ વેચી તો દેવાતું નથી. એટલા માટે થઈ અને સરકારે કીધું કે અમે તમને પૈસા અત્યારે આપીએ છીએ, તમે કમાવ તે દીધેજો. હમણાં એક વસ્તુ યાદ રાખજો કે આ 12,450 કરોડ રૂપિયા છે, એમાંથી મિત્રો આપણે એ પણ તમને લોકોને કીધું, અહીંયા જ આપણે હિસાબ રાખીએ કારણ કે આનું કઈ આપણે કામ નથી. આ 12,450 કરોડ એ પૈસામાંથી 2019-20 હતું ને મિત્રો, એ 19-20 ની અંદર આને 2500 કરોડ આપી દીધા હતા. હવે સમજો, 2500 કરોડ અપાઈ ગયા હતા. સરકારે જે પેકેજ જાહેર કર્યું ને એમાં આપને ખબર જ છે સાહેબ કે જૂના પેકેજ એડ કરી દીધું. સરકારે જે કીધું 12,450 કરોડ ની સહાય, પણ એ સહાય કોના સહિત ની? ઓલા જે અપાઈ ગયા છે ને એ આમાં ગણી લેવાના. એટલે ખરેખર જો તો 2500 બાદ થઈ જાય, પણ હાલો હકાલો 12,450 કરોડ માંથી 19-20 ના વર્ષમાં આ ઓલરેડી અપાઈ ગયા છે, બરાબર છે. બીજી વસ્તુ, અત્યારે તાત્કાલિક કેટલા આપશે? તો કે 3,475 કરોડ. આ સમજો મિત્રો, આ તાત્કાલિક અસરથી આપવામાં આવશે 3,475 કરોડ, અને બાકી વધે છે એ 6,475. કદાચ આંકડામાં ભૂલ હોય તો ટેન્શન ન લેતા 12,450 કરોડ મેળવી લેજો. આ જે છે રકમ ક્યારે આપવામાં આવશે? તો કે પછીના સમયમાં આપવામાં આવશે, આવું કીધું છે. અને સાથે સાથે મિત્રો પ્રશ્ન થાય કે સાહેબ આ વીમા સેક્ટરની કંપનીઓ છે એ જનરલ ઇન્સ્યોરન્સ, યાદ રાખજો મિત્રો જે જીઆઈસી છે ને એ કીધું કે વાહનના, મકાનના, ફાયરના, હેલ્થના આ બધાના વીમા કરે છે. આપ લોકો આને કન્ફ્યુઝિંગ ન આવતા, કન્ફ્યુઝ ન થતા, આપણે બધાને પ્રશ્ન રહે છે કે એલઆઈસી, આ એલઆઈસી તો ખબર પડી જાય નામ ઉપરથી છે, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આ લોકો કે છે કે આજે નહીં તો કાલે, એલઆઈસી વગર નહીં હાલે. આના જેવું થાય મિત્રો તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ જિંદગીનો વીમો લે છે. આ બધા કે મોટર નો, વાહન નો, મકાન નો, ઓફિસ નો, આ બધાનો વીમો લેવામાં આવે છે. એટલે આ બંને ડિફરન્સ છે. એલઆઈસી ને જરૂર નથી પૈસાની, કારણ કે એને બધા પાસેથી પૈસા લઈ લીધા છે. તમારા કુટુંબની અંદર વિચારજો, ભાગ્યે જ કોઈ એક વ્યક્તિ એવો હશે કે જેની એલઆઈસી પોલિસી ન હોય. લગભગ ઘરમાં જેટલા મેમ્બર છે એ બધાની પોલિસી છે, એક એક તો નહીં બબ્બે તન તન પોલિસી હશે, એટલે એને જરૂર નથી. મેઇન વસ્તુ એ છે. બીજી વસ્તુ કે આ વીમા કંપનીઓ માટે બીજી સરકારે શું જોગવાઈ કરી, તો એ પણ યાદ રાખજો મિત્રો કે એનઆઈસીએલ છે
પરીક્ષામાં અને UISEL અને OISEL ને કેટલી છૂટ છે તો કે 5,000 કરોડ ની છૂટ આ બંને ને મિત્રો 5,000 કરોડ ની છૂટ આપી અને NICL ને કેટલી છૂટ આપી છે 7,500 કરોડ ની એની કેપિટલ માં વધારો કરવાની છૂટ આપેલી છે એ તમને ખબર હોવી જોઈએ મિત્રો તો આ વાત હતી વીમા કંપનીઓની અને વીમા કંપનીઓમાં યાદ રાખી લેજો મિત્રો હમણાં લાઇમલાઇટ ની અંદર હતી કઈ કંપની તો કે OISEL ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ લાઇમલાઇટ માં હતી એ પણ તમને ખબર છે આપણે જ ન્યૂઝ કવર કરેલો હતો કે આ જે OISEL છે OISEL ન્યા CMD ની નિમણૂક થઈ સેની નિમણૂક થઈ CMD એટલે ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર CMD એટલે કોણ થાય ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર થાય મિત્રો અને ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કોની કરવામાં આવી છે તો કે SN રાજેશ્વરી ની કોની નિમણૂક કરવામાં આવેલી છે SN રાજેશ્વરી આ SN રાજેશ્વરી ની નિમણૂક સેના CMD તરીકે થઈ તો કે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે આપણે ન્યૂઝ ત્યારે કવર કરેલો હતો મિત્રો અને સાથે સાથે એ પણ તમને કહી દઉં કે આવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ની નિમણૂક કોણ કરે છે તો ખબર હોવી જોઈએ BBB કોણ BBB અને BBB એટલે શું થશે મિત્રો બેંક બોર્ડ બ્યુરો શું થશે આ બેંક્સ બોર્ડ બ્યુરો ભારત દેશની તમામ વીમા કંપનીઓ યાદ રાખી લેજો મિત્રો તમામ વીમા કંપનીઓ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને પબ્લિક સેક્ટર બેંક જે છે કઈ બેંકો મિત્રો પબ્લિક સેક્ટર બેંક એટલે એની અંદર તમારી SBI આવી જાય એની અંદર પંજાબ નેશનલ બેંક આવી જાય એની અંદર બેંક ઓફ બરોડા આવી જાય જાહેર ક્ષેત્રની જેટલી પ્રાઇવેટ નહીં હો મિત્રો પ્રાઇવેટ નહીં જાહેર ક્ષેત્રની જે બેંકો છે એના ચેરમેન ની નિમણૂક કોણ કરે તો કે બેંક બોર્ડ બ્યુરો કરશે કોણ કરે છે બેંક્સ બોર્ડ બ્યુરો કરે વીમા કંપનીઓના ચેરમેન ની નિમણૂક કોણ કરે એ પણ મિત્રો બેંક્સ બોર્ડ બ્યુરો કરે છે યાદ રાખજો UPSC 2019 નો પ્રશ્ન છે યસ મિત્રો લાસ્ટ યર આ વખત ની UPSC તો પીટી બાકી રહી ગઈ પણ UPSC એ 2019 ની અંદર UPSC PT ની અંદર આ પ્રશ્ન હતો યાદ રાખી લેજો આ કઈ જેવા તેવા મુદ્દા નહીં ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય સેની કે ન્યૂઝ કઈક અલગ હોય છે અને તમે એક અલગ અલગ મુદ્દા સાથે કવર કરી લ્યો છો એનું કારણ એ જ છે મિત્રો કે એ ન્યૂઝની સાથે જે શબ્દ સંકળાયેલા છે ને પરીક્ષામાં એ જ પૂછાય છે પરીક્ષામાં મિત્રો ક્યાંય તમને આ 12,450 કરોડ નો આંકડો નથી જ પૂછાવાનો હા એ પૂછી શકાય કે કઈ ત્રણ વીમા કંપનીઓને મર્જ ત્રણ વીમા કંપનીઓ માટે આ જાહેરાત હતી એવું પૂછાય કે નીચેનામાંથી GIC ની સબસિડરી કોણ છે ને કોણ નથી તો યાદ રાખજો આ ત્રણ નથી હો ચાર છે આ ચાર સબસિડરી છે પણ આ હારા 12,450 કરોડ કોના માટે છે આ ત્રણ માટે છે આના માટે નથી આવા ઇનડાયરેક્ટ ક્વેશ્ચન અસંખ્ય ક્વેશ્ચન બની શકે છે મિત્રો એટલા માટે પરીક્ષામાં ઉપયોગી છે અને એટલે તો આપણે બધા મુદ્દાની ડેપ્થમાં ચર્ચા કરીએ છીએ કે એક પણ જગ્યાએથી જો આખું સેશન જોયેલું હોય જો સેશનની વ્યવસ્થિત નોટ્સ બનાવેલી હોય મિત્રો તો આ તમારા માટે છે ને એ તમારું મિની કોન્સ્ટિટ્યુશન બની જશે પરીક્ષા વખતે રિવાઇઝ કરતી વખતે માત્ર તમારે નોટ્સ ના બધા પોઈન્ટ્સ છે ને એ પોઈન્ટ્સ જ જોવા પડશે મિત્રો અને તમારો આખું કરંટ અફેર્સ છે એ રેડી થઈ જશે તો વ્યવસ્થિત નોટ્સ બનાવતા રહેજો અને સરસ મજાના મુદ્દાઓ સાથે શેર લખતા રહ્યો સમજતા રહ્યો અને સાથે સાથે વિડીયો સારો લાગે તો ક્યારેક લાઈક નું બટન દબાવી દેવાય તો અમને ગમે ને તમને ગમે મિત્રો
આગળ વધારીએ, પણ સમય થતો આવે છે તો આજના સેશન અહીંયા આપણે અટકાવી દેશું મિત્રો. ફરી પાછા નવા સેશન સાથે સોમવારે સવારે 8:30 વાગે ફેસબુક પર લાઈવ મળશું, અને યુટ્યુબ પર આ વિડીયો તમે લોકો 10:30 પછી જોઈ શકશો. ત્યાં સુધી રજા આપશો મિત્રો, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર, જે આપ લોકોનો દિવસ શુભ રહે. અને છેલ્લે મિત્રો, જય ભારત જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.